हेलो नमस्ते विद्यार्थी मित्रों, अरविंद शिवाभाई प्राथमिक शाला धोरण 7 विषय सामाजिक विज्ञान की अंदर आज आप पाठ 11 वातावरण सजीवों पर असरो एना विषे अभ्यास करीशू। एमां सौथी पहला आपणे जोईशू कि वातावरण निर्माण। तो वातावरण, तो पहला तो वातावरण एटले शू, तो आपणे बधा जाणीए छीए कि पृथ्वीनी चारे बाजु વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે। આ વાતાવરણનું નિર્માણ કેવી રીતે થયું છે? તો પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી તેવું માનવામાં આવે છે। જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે તે પોતે અગનગોળા સ્વરૂપે હતી, અને એ અગનગોળો જ્યારે ધીમે ધીમે ઠંડો પડ્યો ત્યારે તેમાં રહેલા તત્વો ઘન, પ્રવાહી અને વાયુ એ સ્વરૂપની અંદર એનું રૂપાંતર થવા લાગ્યું। હવે જે તત્વો ઘન સ્વરૂપમાં રૂપાંતર થયા હતા તેને આપણે મૃદાવરણ કહીએ છીએ, પ્રવાહી સ્વરૂપમાં જે તત્વોનું વિભાજન થયું તેને જલાવરણ કહીએ છીએ, અને જે વાયુ તત્વોમાં ફેરવાયા તેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ। આમ આ ચારે તત્વો એટલે કે પર્યાવરણના ઘટકો, પૃથ્વીના આવરણો, એના આધારે ચોથું આવરણ જીવાવરણ પણ આપણે ગણીએ છીએ। આગળ જોઈએ તો વાતાવરણ એટલે શું? પૃથ્વીની ચારે બાજુ આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે। તે સેંકડો કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું જોવા મળે છે। એની ઉપરની સીમા કેટલી ઊંચાઈએ આવેલ છે તે આપણે સ્પષ્ટપણે કહી શકતા નથી। તેમાં જોઈએ તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી પહોંચે છે, જ્યાં સુધી રહેલી છે ત્યાં સુધી વાતાવરણ છે તેવું આપણે માનવામાં આવે છે। પૃથ્વીની સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના પડની અંદર 99% જેટલી હવા સમાયેલી છે, અને આ હવા પૃથ્વીની સપાટીથી જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ તેમ હવા એ પાતળી થતી જોવા મળે છે। આગળ જોઈએ તો વાતાવરણના વાયુઓ, તો વાતાવરણના વાયુઓની અંદર જોઈએ તો વાતાવરણ વિના પૃથ્વીની જીવસૃષ્ટિનું જીવન અશક્ય છે। એટલે કે જીવસૃષ્ટિ છે તો શાના આધારે છે? તો વાતાવરણના આધારે છે। જો વાતાવરણ ન હોય તો જીવસૃષ્ટિનું અસ્તિત્વ શક્ય નથી। વાતાવરણમાં જોઈએ તો ઘન, પ્રવાહી અને વાયુ તત્વો આવેલા છે। વાતાવરણના ઘન અને પ્રવાહી અને વાયુ તત્વોનું આપણને બનેલું જોવા મળે છે। તેમાં ઓક્સિજન વાયુ અને નાઇટ્રોજન વાયુ એ જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યના છે। વાતાવરણમાં જોઈએ તો ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો જોવા મળે છે। પ્રવાહી તત્વોમાં જોઈએ તો મુખ્યત્વે બરફના કણો, જીવજંતુઓ પણ આપણને જોવા મળે છે। વાતાવરણ પૃથ્વીને દિવસે ગરમી આપે છે, જ્યારે રાત્રે અતિશય ઠંડીથી આપણને બચાવે છે। નાઇટ્રોજન આશરે 130 કિલોમીટર સુધી આપણને વાતાવરણમાં જોવા મળે છે। ત્યાર પછી છે ઓક્સિજન વાયુ, તો 110 કિલોમીટર સુધી આપણને જોવા મળે છે। કાર્બન ડાયોક્સાઇડ તો 20 કિલોમીટરની ઊંચાઈ સુધી આપણને જોવા મળે છે, અને 130 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં આપણે જોઈએ તો આપણને હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું પ્રમાણ જોવા મળે છે। ત્યાર પછી આપણે જોઈએ તો વાતાવરણની સંરચના, તો વાતાવરણને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતાં તાપમાન અને વાયુની સંરચનામાં ઘણો બધો ફેરફાર થાય છે, એટલે એને અલગ અલગ ભાગમાં, અલગ અલગ સ્તરમાં એનું વિભાજન કરવામાં આવે છે। આ ફેરફારના આધારે તેને 4 ભાગમાં વહેંચવામાં આવે છે। એક છે શોભ આવરણ, બીજું છે સમતાપ આવરણ, ત્રીજું છે મધ્યાવરણ, અને ચોથા નંબરમાં છે ઉષ્માવરણ। એમાં આપણે જોઈએ તો શોભ આવરણ, તો ક્ષોભ આવરણ કોને કહેવામાં આવે છે? પૃથ્વીની વીંટળાઈને આવેલા હવાના જે વાતાવરણની અંદર છે એ વાતાવરણનું જે પ્રથમ આવરણ છે એ પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહેવામાં આવે છે। વિષુવવૃત્તથી તે આશરે 16 કિલોમીટર સુધી છે। સમશીતોષ્ણ કટિબંધથી આપણે જોઈએ તો 12 કિલોમીટર છે, અને ધ્રુવો ઉપર 8 કિમીની ઊંચાઈ સુધી આપણને વિસ્તરેલું જોવા મળે છે। જીવસૃષ્ટિ માટે આ ક્ષોભ આવરણ એ ખૂબ જ અગત્યનું જોવા મળે છે। આ આવરણની અંદર જોઈએ તો વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ વગેરે વાતાવરણમાં આપણને અનુભવાતું જોવા મળે છે। આ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6.5% દરે તાપમાનમાં આપણને ઘટાડો થતો જોવા મળે છે। જે ઊંચાઈએ પહોંચતા તાપમાન
ઘટતા અટકી જાય તેને ક્ષોભ સીમા કહેવામાં આવે છે. એટલે ક્ષોભ સીમા પછી ક્ષોભ આવરણ અટકી જાય છે, એનો અંત આવી જાય છે. બીજા નંબરમાં જોઈએ તો સમતાપ આવરણ, તો ક્ષોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહેવામાં આવે છે. તે 50 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું આપણને જોવા મળે છે, એનો બીજો ભાગ છે. ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. આ આવરણની અંદર જોઈએ તો ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી. ઉપર જતાં જોઈએ તો હવા સ્વચ્છ વરે છે, પાતળી બને છે, જેથી કરી અને વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી પણ શકે છે. આ આવરણમાં આશરે 15 થી 35 કિમીની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધે છે અને એ ઓઝોન વાયુનું પ્રમાણ જે છે એ સૂર્યના અત્યંત ગરમ પારજામલી કિરણોને શોષી લે છે અને પૃથ્વીની જીવસૃષ્ટિને એની હાનિકારક અસરથી બચાવે છે. આગળ જોઈએ તો મધ્યાવરણ. સમતાપ આવરણની ઉપર આશરે 80 કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને મધ્યાવરણ કહે છે. તેમાં ઊંચાઈ પર જતાં તાપમાનમાં આપણને ઘટાડો થતો જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો ઉષ્માવરણ. મધ્યાવરણની ઉપર આવેલું આવરણ એટલે કે ઉષ્માવરણ જે સૌથી ઉપર આવેલું છે તે 80 કિમીથી શરૂ કરી અને જ્યાં સુધી વાતાવરણ પૂરું થાય છે ત્યાં સુધી આ વિસ્તરેલું જોવા મળે છે. ઉપર જઈએ તેમ તેમ હવા પાતળી થતી જોવા મળે છે અને જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે. એના પણ 2 પેટા વિભાગ પાડવામાં આવ્યા છે. એક છે આયનાવરણ અને બીજું છે બાહ્યાવરણ. આયનાવરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થતું જોવા મળે છે. ટીવી, રેડિયો, પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે અને આયનાવરણની ઉપરના આવરણને બાહ્ય આવરણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આટલામાં તમને ચોક્કસ ખબર પડી હશે.